હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એજ્યુકેશન આજના આ આપણે આપણે જોવાના જોવાના અર્થ અર્થ વિસ્તાર 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 એટલે કે વિચાર અને નંબરનો આજે તો જોઈ લઈએ અગ્નિ તથા માત્ર રહી જતા વધે ફરી ફરી તેથી કદી ન બાકી રાખવા શું કહેવામાં શું કહેવા માંગે છે આ પંક્તિ તેના આધારે આપણે અર્થ વિસ્તાર લખીએ જોઈએ પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણા જીવનમાં અતિ ઉપયોગી બની શકે તેવી શિખામણ આપી છે શું શિખામણ આપી છે તો કે કવિએ ઋણ એટલે કે કરજ અગ્નિ અને વ્યાધિનો જળમૂળમાંથી નાશ કરવાનું સૂચન કર્યું છે અને કોઈપણ વ્યક્તિએ કરજ કર્યું હોય તો તેને તાત્કાલિક ચૂકવી દેવું જોઈએ જો થોડું કરજ પણ ચૂકવવાનું બાકી રહી જાય તો દિવસે દિવસે વ્યાજનો બોજો વધતો જાય છે અગ્નિ એટલે કે અગ્નિ પેટાવવામાં આવ્યો હોય તો તેનો ઉપયોગ કરી લીધા પછી તેને પણ બુઝાવી દેવો જોઈએ બાકી મોટી આગ પકડી જાય જાય તેમાંથી તેમાંથી અને નુકસાન થાય જો એકાદ તણખો પણ રહી તો નવેસરથી આગ ભભૂકી ઉઠે છે એ જ રીતે જો આપણા શરીરમાં કોઈ રોગ એટલે કે વ્યાધિ થયો હોય વ્યાધિ એટલે રોગ થાય કોઈ રોગ થયો હોય તો તેનો પણ આપણે જળમૂરમાંથી નાશ કરી દેવો જોઈએ આપડા શરીરને નડતા વ્યાધિનો ઉપયોગ ઉપચાર કરવામાં ન આવે તો તે વકરી બેસે એવો સંભવ રહે છે એટલે કે વધારે પ્રમાણમાં ફેલાઈ શકે છે આમ ઋણ અગ્નિ અને વ્યાધિ એ ત્રણેય માનવ જાતના ખતરનાક શત્રુઓ તેમનો સંપૂર્ણ નાશ કરીએ તો જ આપણે સુખેતી રહી શકીએ તો આ હતો આજનો અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર આશા રાખો કે તમને ખૂબ ગમ્યો હશે ગમ્યો છે તો ચોક્કસથી તમે વિડીયોને લાઇક કરો ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો તો આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરો the Wad